સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું તે અંગે તમારો પ્રશ્ન છે. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું, વચનામૃત 128માં પરમ કૃપાલુએ આ પ્રમાણે લખ્યું છે. શૂન્ય શબ્દનો અર્થ અહીં નિર્વિકલ્પ દશા છે. રાગ દ્વેષ રૂપ દ્વંદ કે વિકલ્પ ન ઉઠતા હોવાથી વિતરાકપણે ઉપયોગની સ્થિરતા એ નિર્વિકલ્પતા છે. અહીં બાહ્યમાં કંઈ ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ નથી. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વાત કે વિષય આત્મા સિવાય તેમાં લક્ષ્ય જ નથી. સ્પર્શવું, ચાખવું, સૂંઘવું, જોવું, સાંભળવું થાય તે ઈચ્છા રહિતપણે થાય, આત્માની સત્તા વડે થાય, પણ સાથે તેને લઈને કાંઈ આભાસ પડતો નથી. મનમાં પણ હર્ષ શોક, રતિ અરતિ, ગમો અણગમો, ઇષ્ટ અનિષ્ટપણું કે એવું કાંઈ જ નહીં એવી દશા. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, વિતરાગ પદવાસ. અહીં અમુક કાળ વિચાર શૂન્યતા એમ સમજવાનું નથી. નિર્વિકલ્પ દશા તો ઉપયોગપૂર્વક ઘણા લાંબા કાળના અભ્યાસ બાદ ભોભવની આરાધનાનું આ ફળ છે. વિચાર માત્ર રોકાઈ જાય તો જડ પણ પ્રાપ્ત થાય, જીવનો જડ થઈ જાય એમ નથી. અહીં તો ઉપયોગપૂર્વક ભાવથી પણ અકર્તા થવાની વાત છે. રાગ દ્વેષ વગર ઉપયોગ સ્થિર રહે તે નિર્વિકલ્પ દશા છે. ઉત્કૃષ્ટ સંવેગ અને નિર્વેદ પ્રગટે ત્યારબાદની આ ભૂમિકા છે. આંખો બંધ કરી કે ખુલ્લી રાખીને કોઈ એક પૂતગલ પર અડગ દ્રષ્ટિ કરી રાખવી, કે પલાઠી લગાડીને બેસી જવું, કે પદ્માસનમાં ટટ્ટાર બેસી રહેવું, કે અમુક કાળના અભ્યાસ પછી આંખનું મટકું પણ ન મારવું, એ શૂન્ય દશાની અહીં વાત નથી. અહીં કંઈ ત્રાટક વિદ્યાની વાત નથી. આત્માનો ગુણ જોવું જાણવું છે તે ક્યારેય શૂન્યવત થઈ શકે નહીં. તે માત્ર જાણવું કે જણાય તે વિકલ્પ નથી. સિદ્ધના જીવોને પણ લોક આખાનું સમય સમયનું જ્ઞાન સહજ જ જણાય. તેથી સિદ્ધપદ પણ એક પર્યાય કયો, પણ નિર્મળ જ્ઞાન હોવા છતાં સમય સમય બધું પલટાતું જ રહે અને તેનું પ્રતિબિંબ માત્ર પડે. ગિરિસર દિશે મુકરમે ભાર ભીંજવો નહીં, આરસીમાં સામે રહેલ અડોલ પર્વતનું પ્રતિબિંબ પડે. આરસીનો કાત તૂટે નહીં, તેને વજન લાગે નહીં. સામે સરોવર હિલોળા મારે તો આરસુનો કાચ કે ભીનો થાય નહીં. સામે આગ ફાટી નીકળી હોય એનું પ્રતિબિંબ પણ પડે, આરસીનો કાચ ગરમ થાય નહીં. પોતાને કાંઈ તેની અસર થતી નથી. તે હોતો પણ ભલે, ન હોતો પણ ભલે, આરસીને કંઈ લાભ ગેરલાભ કે પ્રયોજન નથી, લેવા દેવા નથી. બહુવિધનું અંકુર રાગદ્વેષમાં છે, તેથી બાકીનું જીવન હવે રાગદ્વેષ વિના જ પૂર્ણ કરવું છે. રાગદ્વેષ કરવા જ નથી એવો જેણે દૃઢ નિર્ધાર કર્યો છે તેવા પરમ કૃપાલુ કહે છે કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ જોઈતું નથી. અમુક કાળ કેમ? આ શૂન્ય દશા નિર્વિકલ્પ દશા બે ઘડી ટકી રહે તો શ્રેણી માંડવાથી કેવળગાન ઉત્પન્ન થાય. પૂજ્ય બ્રહ્મચારીજીએ આ અંગે વચનામૃત 128ના વિવેચનમાં ગહન સમજ આપી છે. પૂર્વજન્મની સ્મૃતિ થતાં હવે પરમ કૃપાલુ રાગ દ્વેષ જે કર્મબંધનું કારણ છે, જન્મ મરણનું કારણ છે, તે મુખ્ય ગ્રંથિ છે, તે તોડવાનું બોધે છે. સ્વયં આચરણથી સિદ્ધ કરે છે. અજ્ઞાન યોગી પણ તો આ તેઓને આ દેહધર્યો ત્યારથી જ નહોતું. જ્ઞાનની ઉત્તરોત્તર વૃદ્ધિ થતાં હવે રાગ દ્વેષ અને અજ્ઞાન જે મુખ્ય કર્મની ગ્રંથ છે તેથી નિવર્તવું, મોક્ષને રસ્તે બાકીનું જીવન વિતાવવું એ બાબત અહીં ખંભાતના મુમુક્ષુઓને અને એ રીતે આપણને સર્વેને બોધ્યું છે. છદ્મસનો ઉપયોગ ભલે પલટાયા કરે, પણ જ્યાં સુધી રાગદ્વેષ રહિતપણે વિતરાગપણે જાણવું રહ્યું હોય ત્યાં સુધી તે નિર્વિકલ્પ દશા ગણવામાં આવે છે. ક્ષીણ મોહ ગુણસ્થાનક 12મે ગુણસ્થાનક. મોહ નથી, છે વિતરાગ. કેવળ જ્ઞાન થોડાક સમયમાં થશે, આ છદ્મસ વિતરાગ. પરમ કૃપાલુને આ દશા એટલી સહજ થઈ ચૂકી હતી કે તેઓ વચનામૃત 329માં લખે છે, અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. બેઠા છે ઝવેરી બજારને ગલ્લે, છે અવિકલ્પ સમાધિમાં, નિર્વિકલ્પતામાં. વચનામૃત 412માં લખે છે, અત્ર આત્મા કરતા વર્તે છે. વળી ખુલાસો કર્યો, આત્માનું આત્મસ્વરૂપ રૂપે પરિણામનો હોવા પણ તે આ આત્મા કરતા કહીએ છીએ. વેદનીના તીવ્ર ઉદય વખતે વચનામૃત 951માં લખે છે, અવ્યાભાસ સ્થિરતા છે.
જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્ભુત આશ્ચર્ય છે એમ પણ લખ્યું. પાંચ ઇન્દ્રિયો શૂન્યપણે પર્વતવારૂપ છે, અશારીરિક ભાવે જીવી રહ્યા છે, ચિત્ત આત્માપણે સ્થિર થયું છે. દેહ, વાણી, મન અને ઇન્દ્રિયો વગર જીવવું એટલે કે તેના વિષયોમાં રાચ્યા વગર જીવવું તેમ તે આત્મારૂપે જીવવું થયું, કોઈ વિકલ્પ જ નહીં. લેખિતન 843માં લખ્યું નિર્વિકલ્પ અને અવિકલ્પરૂપ સ્થિતિ છે તેમ લખી વચનમુ 469માં લેખિતનમાં 00000 ચાર વખત લખે છે. સમયસાર નિર્જરાધિકારની કથામાં જણાવ્યું છે કે આવા જ્ઞાનીને અસ્ત્રોમાં પણ સંવર થાય. સેવે છતાં નહીં સેવતો, અણસેવતો સેવક બને. કાર્યદાણી ચેષ્ટા કરે પણ કાર્ય કરતા નહીં ઠરે. વચનામુ 504માં પરમપાલદેવ સ્વભાગભાઈને પોતાની અંતરંગ દશા વિશે જણાવે છે કે ઉદયને લઈને આવી પડેલા વ્યવહારને વેધી લેવામાં આવે તો ફરી તેનો ઉત્પત્તિ યોગ માટે નિવૃત્તિ થાય. આગળ જણાવે છે કે કદાપિ બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્મા આત્માપણે વિસ્ત્રસા પરિણામ જેવો પરિણમી શકે નહીં એમ લાગે છે. વચનામુ 475માં વિસ્ત્રસા પરિણામનો અર્થ સમજાવતા પરમ કુવાલદેવ જણાવે છે કે આ સ્થિતિ એ સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય સ્વરૂપસ્થ એવા અમૃતરૂપ આત્માની દશા છે. આ પત્ર 504 તો વૈશાખ સંવત 1950નો છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃતધારા વર્ષે, આ દશામાં તેઓ સ્થિત છે. અને નિયમસાર 146ની ટિપ્પણીમાં 253માં શ્લોકમાં જણાવ્યું છે કે સર્વજ્ઞ વિતરાગમાં અને આ સ્વવશ યોગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી, છતાં અરે રે આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. પરમકુવાલદેવે મુનિઓને આગાખાનને બંગલે કહેલ, મુનિ અમારામાં વિતરાગમાં ભેદ ગણશો નહીં, અમને હવે વિતરાગતા સિવાય કોઈ વેદન નથી. ખંભાતના લલ્લુભાઈ ઝવેર અને નગીનભાઈને કહેલ, ફરી મળીએ કે ન મળીએ એટલી દ્રઢતા રાખશો કે અમારામાં મહાવીરદેવમાં ફરક નથી, ફરક માત્ર પહેરણનો છે. સંવત 1955માં સમાગમના 5મે દિવસે ઈડર ક્ષેત્રે મુનિઓને સ્પષ્ટ કહેલ, આ સિદ્ધ શિલા જેના ઉપર અમે બેઠા છીએ અને બેઠા છીએ તે એટલે કે પોતે સિદ્ધ છે. ઉપયોગ ઉપર ઉપયોગ રાખવાથી આત્મસ્થિરતા આવે છે. આગળ ઉપર કેવળ જ્ઞાનનું અનન્ય કારણ બને છે. સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, સર્વ પદ્રવ્યથી નિજ સ્વરૂપ વ્યાવૃત્ત કરી, યોગને અચળ કરી, ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય. હાથનો 3મો બોધ. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોઈતું એ તો વચનામૃત 128માં લખ્યું છે. એક ભાદરવાસુ 6 સંવત 1946માં અને આ દેહ છોડ્યો ચૈત્ર 5 સંવત 1957માં 11 વર્ષ સુધી આ દશામાં રહ્યા. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મા શાંતિ આનંદ ધામે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.